प्रीवियस वीडियो लेक्चर नी अंदर आपणे आईपीवी 4 एमनी अंदर क्लास फूल एड्रेसिंग जोयू, एमनी अंदर नेक्स्ट वन सबनेटिंग अने सुपरनेटिंग जोयू। तो आज आईपीवी 4 छे, आईपीवी 4 शुं छे ए अने सबनेटिंग अने सुपरनेटिंग जे छे ए तमारी बुक में आपेलू नथी, ए मैं तमने जे अहींया बतायुं जे समझायुं एमनो हुं तमने फोटोस मोकलीश, जे तमारे एमांथी जोई अने तमारी बुक में लखवानुं रहेशे। हवे आजना वीडियो लेक्चर नी अंदर आपणे जोवानुं छे, जेवी रीते आपणे आईपीवी 4 जोयुं तो ए रीते नेक्स्ट वन छे बेसिक स्ट्रक्चर ऑफ आईपीवी 6। आईपीवी 6 मीन्स इंटरनेट प्रोटोकॉल वर्जन 6, बराबर। जोईए केवी रीते वर्क करे छे। एन आईपीवी 6 एड्रेस इज न्यूमेरिकल लेवल दैट इज यूज टू आइडेंटिफाई अ नेटवर्क इंटरफेस ऑफ कम्प्यूटर और अदर नेटवर्क नोड पर पर्टिक्युलरली इन आईपीवी 6 कम्प्यूटर नेटवर्क। શું કહે છે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6 એડ્રેસ જે છે એ ન્યુમેરિકલ લેબલ છે, એક ટાઈપનું ન્યુમેરિકલ ફોર્મેટ છે કે જે આઈડેન્ટિફાય કરે છે નેટવર્કના અલગ અલગ ઇન્ટરફેસને કે જે કમ્પ્યુટરની અંદર આવેલા છે, જે અલગ અલગ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ છે કમ્પ્યુટરની અંદર, એમને આઈડેન્ટિફાય કરવા માટે આઈપીવી 6 એડ્રેસનો યુઝ કરવામાં આવે છે। An IP address serves the purpose of uniquely identifying an individual network interface of a host locating in on it on the network. શું કહે છે કે આઈપી એડ્રેસ શું કામે યુઝમાં આવે છે, શું વર્ક કરે છે, તો નેટવર્કની અંદર આવેલા અલગ અલગ જે હોસ્ટ છે એમને આઈડેન્ટિફાય કરવા માટે, ઇન્ડિવિજ્યુઅલ નેટવર્ક જે અલગ અલગ યુનિકલી આઈડેન્ટિફાય કરવા માટે જે એડ્રેસ પ્રોવાઈડ કરવામાં આવે છે એમને આપણે આઈપી એડ્રેસ કહી શકીએ, બરાબર। Thus permitting the routing of IP packets between host for routing IP addresses are present in field of the packet header where they indicate source and destination of the packet। શું કહે છે કે કોઈ પણ આઈપી એડ્રેસ છે એ પરમિશન પ્રોવાઈડ કરે છે કે એ જે હોસ્ટ છે એ અલગ અલગ રૂટ થ્રુ પેકેટ સેન્ડ કરી શકે છે, અલગ અલગ હોસ્ટને પેકેટ છે એ સેન્ડ કરી શકે છે, અને એમનું જે હેડર છે, આ પેકેટનું હેડર છે, એમની અંદર જે તે હોસ્ટનું આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરવામાં આવેલું હશે, સોર્સ અને ડેસ્ટિનેશન બંનેનું આઈપી એડ્રેસ પ્રોવાઈડ કરવામાં આવેલું હશે। આઈપીવી 6 ઇઝ ધ સક્સેસર ટુ ધ ઇન્ટરનેટ્સ ફર્સ્ટ એડ્રેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4। શું કહે છે, એક સક્સેસર કહી શકાય, આઈપીવી 4 છે એના કરતા પણ સારું એવું લેટેસ્ટ વર્ઝન અને બેસ્ટ એડવાન્સ વર્ઝન છે આઈપીવી 6। ઇન કોન્ટ્રાસ્ટ ટુ આઈપીવી 4 વિચ ડિફાઈન એન આઈપી એડ્રેસ ઓફ 32-bit વેલ્યુઝ। શું કહે છે કે આઈપીવી 4 ની અંદર જસ્ટ આપણે 32-bit સુધીનું એડ્રેસ છે એ પ્રોવાઈડ કરી શકતા હતા, આઈપીવી 6 એડ્રેસીસ હેવ સાઇઝ ઓફ 128-bit। આઈપીવી 6 છે કેટલી સાઇઝ પ્રોવાઈડ કરે છે એડ્રેસ માટેની, 128-bit પ્રોવાઈડ કરે છે। Therefore, IPv6 has a vastly enlarged address space compared to IPv4. IPv4 કરતા IPv6 પાસે ઘણી બધી લાર્જ એવી એડ્રેસ સ્પેસ છે કે જેના થ્રુ આપણે ઘણા બધા વધારે એડ્રેસીસ પ્રોવાઈડ કરી શકીએ છીએ। IPv6 ઇઝ ધ લેટેસ્ટ વર્ઝન ઓફ આઈપી એડ્રેસિંગ। આઈપી એડ્રેસનું એક લેટેસ્ટ વર્ઝન કહી શકાય IPv6 વર્ઝન। IPv6 ઇમ્પ્લિમેન્ટ 128-bit નેટવર્ક, વેર એઝ IPv4 ઇમ્પ્લિમેન્ટ 32-bit એડ્રેસ। IPv4 છે એ 32-bit એડ્રેસ પ્રોવાઈડ કરે છે, જ્યારે IPv6 છે એ 128-bit એડ્રેસ પ્રોવાઈડ કરે છે। IPv6 ઇમ્પ્લિમેન્ટ્સ ફર્સ્ટ 64-bit ફોર નેટવર્ક એડ્રેસ વાઇલ રિમેનિંગ 64-bit રિઝર્વ ફોર હોસ્ટ એડ્રેસ। IPv6 ની અંદર પહેલા 64-bit છે એ નેટવર્ક આઈડી માટે હશે, અને બાકીના જે 64-bit હશે એના માટે હશે, હોસ્ટ આઈડી માટે હશે। આ રીતે બંનેને ડિવાઈડ કરવામાં આવેલા છે કે અડધા જે બીટ છે એ હોસ્ટ આઈડી માટે અને અડધા જે બીટ છે નેટવર્ક આઈડી માટે, બરાબર। IPv6 એડ્રેસીસ ફોર્મલ ઇઝ રિપ્રેઝન્ટેડ ઇન હેક્ઝાડેસિમલ કોલન નોટેશન ટુ મેક ધીસ એડ્રેસ રીડેબલ। શું કહે છે, એમની અંદર હેક્ઝાડેસિમલ
वेल्यूज नो यूज करवामां आवे छे अने एमनी वच्चे कोलन नो एमनी साथे साथे कोलन नो पण यूज करवामां आवे छे कोलन साइन नो यूज करवामां आवे छे द 28 बिट एड्रेस इज डिवाइडेड इनटू 8 सेक्शन व्हेन इज 2 बाइट इन लेंथ एंड रिक्वायर 32 बिट हेक्साडेसिमल डिजिट्स શું કહે છે કે એમની અંદર શું હશે કે 128 બીટ નો એડ્રેસ છે એમને 8 અલગ અલગ સેક્શન ની અંદર ડિવાઈડ કરવામાં આવ્યો છે જો તમે અહીંયા જોઈ શકો છો એક એડ્રેસ છે એને 8 અલગ અલગ સેક્શન ની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે જેમની અંદર અલગ અલગ હેક્સાડેસિમલ વેલ્યુઝ નો યુઝ કરવામાં આવેલો છે હેક્સાડેસિમલ વેલ્યુ ની અંદર કેટલી વેલ્યુ આવશે 0 ટુ 9 એન્ડ A ટુ F બરાબર આટલી વેલ્યુ છે તો આ જે IPv6 એડ્રેસ છે એમની અંદર 0 ટુ 9 અને A ટુ F સુધીની બધી વેલ્યુઝ આપવામાં આવેલી હશે અને આ બધા જે અલગ અલગ એડ્રેસ છે એમની પાછળ કોલન કરેલું હશે IPv4 ની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ એડ્રેસ છે એમની નીચે એમની કોઈ એક બીટ પૂરું થાય પછી ડોટ મીન્સ કે 192.168.1.1 બરાબર સેમ એ રીતે અહીંયા કોઈ પણ એક બીટ પૂરું થાય છે પછી અહીંયા કોલન કરવામાં આવેલા છે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે કોલન કરી અને વેલ્યુઝ પ્રોવાઇડ કરવામાં આવેલી છે અવર હેક્સાડેસિમલ ડિજિટ હેન્સ ધ IPv4 એડ્રેસ ફોર્મેટ કન્સિસ્ટ ઓફ 32 હેક્સાડેસિમલ ડિજિટ્સ આમની અંદર 32 હેક્સાડેસિમલ ડિજિટ્સનો યુઝ કરવામાં આવે છે વાઇલ એવરી 4 ડિજિટ્સ આર સેપરેટેડ બાય કોલન જે અલગ અલગ 4 ડિજિટ ના પાર્ટ બનાવેલા છે અને કોલન થી એમને ડિવાઈડ કરવામાં આવેલા છે તો આ આખું ફોર્મેટ છે કે આ ફોર્મેટ ની અંદર IPv6 એડ્રેસ છે પ્રોવાઇડ કરવામાં આવે છે બરાબર હવે IPv6 માટેના અલગ અલગ ફીચર્સ જોઈએ કેવા કેવા ફીચર્સ પ્રોવાઇડ કરે છે IPv6 ફર્સ્ટ છે ન્યુ હેડર ફોર્મેટ IPv4 ની અંદર જે હેડર અને ફૂટર નું ફોર્મેટ હતું એના કરતા એક નવું જ હેડર ફોર્મેટ પ્રોવાઇડ કરે છે લાર્જ એડ્રેસ સ્પેસ એમની જે એડ્રેસ સ્પેસ છે લાર્જ છે આપને ખબર જ છે IPv4 ની અંદર 32 ની એડ્રેસ સ્પેસ હતી જ્યારે IPv6 ની અંદર 128 બીટ ની એડ્રેસ સ્પેસ છે લાર્જ એડ્રેસ સ્પેસ પ્રોવાઇડ કરે છે ઇફિશિયન્ટ એન્ડ હાયરાર્કિકલ એડ્રેસિંગ એન્ડ રાઉટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇફિશિયન્ટ સારું એવું અને હાયરાર્કિકલ એડ્રેસિંગ પ્રોવાઇડ કરે છે મીન્સ કે એક ચાઇલ્ડ નોડ છે એમના પેરેન્ટ નોડ હશે આ રીતે હાયરાર્કિકલ સ્ટ્રક્ચર પ્રોવાઇડ કરે છે અને રાઉટિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડ કરે છે રૂટ પ્રોવાઇડ કરવા માટેનું સ્ટેટલેસ એન્ડ સ્ટેટફુલ એડ્રેસ કન્ફિગરેશન એમનું જે કન્ફિગરેશન છે એમની અંદર સ્ટેટલેસ એન્ડ સ્ટેટફુલ નેટવર્કનો યુઝ કરવામાં આવે છે બિલ્ટ ઇન સિક્યુરિટી એમની અંદર સિક્યુરિટી બિલ્ટ ઇન હશે આપણે અલગથી સિક્યુરિટી માટે કંઈ પણ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે નહીં બેટર સપોર્ટ ફોર ક્વોલિટી ફોર ઓફ સર્વિસીસ સારી એવી અલગ અલગ સર્વિસીસને સપોર્ટ કરે છે અલગ અલગ ટાઈપની જે ક્વોલિટી સર્વિસીસ હશે એમને સપોર્ટ કરે છે ન્યૂ પ્રોટોકોલ ફોર નેબરિંગ નોડ ઇટરેશન કોઈ પણ નવો નવા પ્રોટોકોલ